નેશનલ હાઈવે જાંબુઆ બ્રિજ પાસે આજે તસ્કર ટોળકીએ પોલીસ પીસીઆર વાન પર પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. આજે વહેલી પરોડીએ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી મકરપુરા પોલીસ મથકની પીસીઆર વાનના ચાલકને સુંદરપુરા પાટિયા પાસે કંઈક શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેઓ રોડ પર પાર્ક કરેલી ટ્રક પાસે પહોંચ્યા હતા, જ્યાં કેરળ પાર્સિંગની એક ટ્રકમાંથી કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે માલસામાનની હેરાફેરી કરતા જણાયા હતા. પોલીસને જોતા જ 10-12 તસ્કરોએ ટ્રકમાંથી જ પીસીઆર વાન પર પથ્થરમારો કરી ટ્રક લઈને કપુરાઈ ચોકડી તરફ ભાગ્યા હતા. દરમિયાન પીસીઆર વાન ડ્રાઈવરે આ બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરી હતી. આથી તરસાલી ચોકડી પરની પીસીઆર વાન નંબર 26ના કર્મચારીઓએ ટ્રકનો પીછો કર્યો હતો. કપુરાઈ ચોકડી પાસે પીસીઆર 26ના ચાલકે ટ્રકને ઘેરવાનો પ્રયાસ કરતા જ તસ્કરોએ પીસીઆર વાન પર ટ્રક ચડાવી દઈ ડભોઈ તરફ ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં બંને પીસીઆર વાન ચાલકો સીવી સિંહ અને જગમાલ સિંહને ઈજાઓ પહોંચી હતી. અમને શંકા 4:45 ગઈ, 4:45 વચ્ચે, બરોબર. એટલે અમે ત્યાં પેટ્રોલિંગ દરમિયાન પેટ્રોલિંગ કરતા ટ્રક પાર્કિંગમાં ઊભા હતા બંને. એક ટ્રાન્સફર કરતા હતા સામાન, અમે ત્યાં પહોંચી ગયા. જેવી પાછળ ગાડી ઊભી કરી તેવી એ લોકોને ખબર પડી ગઈ કે પોલીસ આવી ગઈ છે. એટલે એ લોકોએ રિવર્સ મારીને ગાડીની ટક્કર મારી, ગાડીથી ટક્કર મારી. એટલે પછી અમે ઓવરટેક ભાગ્યા, આગળ લઈ ટક્કર મારીને આગળ ભાગ્યા. એટલે એના આગળ મેં ફરીથી ઓવરટેક કરીને ગાડી નાખી, એને સાઈડમાં અથડાઈ ફરીથી. જાળીઓ અમારી તૂટી ગઈ, બરાબર, અને લાઈટો તૂટી ગઈ. કેટલા લોકો હતા અને એ લોકો શું કર્યું? એ લોકો 10-12 લોકો હશે ગાડીમાં આશરે, બરાબર. પીછો કર્યો અમે, પણ એ લોકો પથ્થરો મારતા હતા. કેટલા કિલોમીટર? કમસે કમ જામવા બ્રિજથી વણાદરા રૂરલમાં છે, કપુરાઈ બી અંદર છે. ઉટાળો ટોળકે અમારા ઉપર લગભગ ગાડી બિલકુલ ઉડાડી જ નાખવાનો પ્રયાસ કર્યો હતો એ લોકોએ. અને અમારી ગાડી જે મેં ઓવરટેક કરવાની કોશિશ કરી તો એના લાગ્યું કે પોલીસની બીજી ગાડી આવી ગઈ છે, તો એને સીધી ઠોકી જ દેવાની પ્રયાસ કર્યો. મતલબ બ્રિજના નીચે જ ગાડી પાડી નાખવાની કોશિશ કરી. એના પછી અમારી ગાડી લગભગ 5-6 ફૂટ ખેંચી નાખી અને બિલકુલ આગળ એના આગળ જે કેબિનથી ફસાઈ. એના પછી મેં બ્રેક દબાવી દીધી, સ્ટ્રિંગ ટાઈટ પકડી રાખી, તો થોડો ડિવાઈડરથી અડી ગઈ એ ગાડી. થોડી આગળ ગઈ તો મેં રિવર્સમાં લઈ પાછી લઈ લીધી. પછી અમે એનો પીછો કર્યો બંને 25 અને 26 બંને. મારવાનો પ્રયાસ કર્યો? હા, એવું જ હતું ને, કેમ કે એ તો બિલકુલ લીડર થઈને જ ભાગ્યા હતા. બિલકુલ ગાડી એવી જગ્યાએ ઠોકી હતી, ગાડી એવી જગ્યાએ ઠોકી હતી કે લગભગ આદમી ના જીવે. ઘટનાની જાણ તો દેખો, અમારી પોલીસ સ્ટેશનમાં બે ગાડીઓ છે, કંટ્રોલની બે ગાડીઓ છે. હવે 25ની મદદમાં અમને કંટ્રોલે જાણ કરી કે 25ની મદદમાં જાઓ. એ ટાઈમ અમે તાત્કાલિક તરસાલી બ્રિજ નીચે પૂકી ગયા, તો તરસાલી બ્રિજ નીચે થઈને ગાડી પસાર થતી હતી. તે 25ને જોઈ બિલકુલ ડેમેજ થઈ ગયેલી હતી, બરાબર. મારી ગાડી કમ્પ્લીટ હતી, તો મેં ભગાઈ ઓવરટેક કરી કરવાની કોશિશ કરી, તો છેલ્લે જતે જતે કપુરાઈ બ્રિજ પાસે ઓવરટેકની માર લીધી. એને ખબર પડી કે બીજી ગાડી આવી ગઈ પોલીસની, તો એને ડાયરેક્ટ ગાડી આગળવાળું પૂરું કેબિન જ મારા ડ્રાઈવર સાઈડનું મારા ફાટકને ઠોકી દીધું. તમે જોઈ શકો ગાડીની હાલત કેવી થઈ ગઈ છે બિલકુલ. બનાવના પગલે મકરપુરા પોલીસે આ લૂંટારો ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે સમગ્ર બનાવ અંગે ડીસીબી ઝોન 3 સંજય ખરાતે વધુ માહિતી આપી હતી. કર્ણાટકથી અમે આવ્યા સુરત. સુરતમાં આપણે ગાડી ખાલી કરવાની હતી, થોડીક માલ હતો એમાં, અડધો ગાડી ઉતારી લીધો. પછી અમદાવાદ જવાનું, અમારે અમદાવાદ ઉતારવાનો હતો માલ, સુપારી અને કાજુ હતો માલ. પછી શું થયું રાતે? રાતે હું, મને તાવ આવી ગયો તો હું સૂતો હતો, બે ડ્રાઈવર હોય અમે, મને તાવ આવી ગયો તો હું સૂતો હતો, બીજો ડ્રાઈવર આપતો હતો ગાડી. એની અંદર આવી ગઈ, એને ખબર નહીં કે નવો માણા, નવો માણા હતો, એને ખબર નહીં રસ્તામાં કેવું હાલે કેવું ન હોય. એને નીંદર આવતું હતું, નીંદર આવતું હતું, એને હિસાબે એને સાઈડમાં પાર્કિંગ કર્યું. પાર્કિંગે જોઈને એને એને એમ થયો કે અહીંયા લાઇટ બાઇટ છે, અહીં સેફ્ટી જગ્યા છે, એટલે એને સાઈડમાં રાખી ગાડી. એટલે એને ઓલાએ હુઈ ગયો, હું સૂતો હતો. પછી એ પછી તો 4 વાગે એ સૂતો હતો, 4 વાગે પછી ગાડીમાં 2 લોકો હોય અમારે પાછળ. કેટલા લોકો ચોરી કરી કે લૂંટ
તો અમે જોવા ગયા પછી ખબર પડી અમને કે આ માલ ઉતરી ગયો મારા ગાડીને. કોઈએ પોલીસની ગાડીને કોઈ અથડાઈ કે એવું કંઈ કર્યું હતું? ખરું એવું બધું અમને ખબર જ નહીં, એટલે અમે ગાડી લઈને નીકળતા હતા. ગઈ રાતે આજે વહેલા સવારે અમારી પીસીઆર મકરપુરાની 25 નંબરની જે પીસીઆર છે એ પેટ્રોલિંગમાં જાંબવા બ્રિજથી ભરૂચ બાજુ જતા હતા. જે તે વખતે પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં રોડ ઉપર કંઈક વાહન રોકાયેલું હોય અને કંઈક શંકાસ્પદ હોય તો એક ચેક કરતા જ હોય છે. તો એને એક વસ્તુ જોઈને કે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં કોઈ સામાનની ફેરાફેરી કરી રહ્યા છે. તે વખતે 25 નંબરના પીસીઆરના ઇન્ચાર્જ રૂપસિંહ અને ડ્રાઈવર ધનપાલજી હતા એ રસ્તાની બીજા તરફ જઈને આ ટ્રકમાં પૂછપરછ કરવા માટે ટ્રકની પાછળના ભાગે ગાડી પાર્ક કરીને પૂછવા ગયા. ત્યારે એક ટ્રકમાંથી જે બીજા ટ્રકમાં સામાન નાખતા હતા એ ઇસમો તરત જ એની ટ્રકમાં બેસીને ટ્રક રિવર્સ લઈને જે પોલીસ ગાડી પાછળ ઊભી હતી આના ઉપર ટ્રક રેમ્પ કરી દીધી. ગાડીના આગળના જે બોનેટનો ઉપર આમાંથી આઘાત થઈ ગયો. સાથે સાથે એ ટ્રકમાં પહેલાંથી જ પથ્થર રાખ્યા હતા. આ પથ્થરથી એની આ પીસીઆર જો 25 નંબરની છે આની ઉપર પણ પથરાવ કરેલ હતો. એના પછી એ રૂપસિંહ અને ધનપાલે કંટ્રોલ રૂમની જાણ કરીને બીજા ગાડીની મદદ માટે કીધું હતું અને એ ટ્રક ત્યાં વેલન્ટીન જ્યાં છે ત્યાંથી નીકળીને અમદાવાદ બાજુ કપરાઈ ચોક બાજુ આવવા માટે નીકળેલ હતો. અને આપણી 25 નંબરની પીસીઆર એને પાછળ પીછા કરતા આવતી હતી અને એની વચ્ચે કપરાઈ બ્રિજની ત્યાં જે રેલવેની બ્રિજ આવે આની ઉપર બીજી જે પીસીઆર મંગાઈ હતી 26 એ પણ આની પીછા કરવા માટે આવી હતી. પણ જ્યારે એક બે ગાડી પોલીસ ગાડી પાછળ હતી એટલે 26 નંબર ગાડીએ એવું કીધું કે તમે આગળ જઈને એને રોકવાનો પ્રયાસ કરશો. અને ત્યારે ટ્રકવાલા એને સાઈડમાં આવતા એને સાઈડમાં ગાડી દબાવવાના કારણે એ ગાડીને પણ આપઘાત કરેલ છે. તેમ છતાં 25 નંબરના જે ઇન્ચાર્જ અને ડ્રાઈવર છે એ બહાદુરી બતાવીને એ ગાડીના પાછળ પીછા કરતાં કરતાં ડભોઈ સુધી અને જ્યાં દિવાળપુરા રસ્તા ડભોઈ ત્યાં અંદરના ભાગે જાય તે સુધી એની પીછો કરેલ છે. પણ એની આગળ ટ્રક અંધારોનો ફાયદા લઈને અને આ પીસીઆર જે છે મૂળ 25 નંબરની આ પીસીઆર ગાડીમાં ડેમેજ આવવાના કારણે એની હેડલાઇટ બ્રેક થઈ હતી એના કારણે આગળ પીછા કરી શકેલ હતી નહીં. તે સુધી પોલીસે બહાદુરી બતાવીને બંને પોલીસ ગાડીએ બહાદુરી બતાવીને એક ગુના અટકાવવા માટે પ્રયાસ કરેલ છે. આ કેસમાં જે પહેલી ગાડી હતી જે રોડ સાઈડ પાર્ક કરેલ હતી આમાં સુપારી અને કાજુ વીઆરએલ ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટ કરતા હતા અને આમાંથી કેટલાક સુપારીના થયેલી એની ચોરી થયેલ છે એની હજી કાઉન્ટિંગ ચાલુ છે. સમગ્ર મામલે પોલીસ તરફથી પોલીસ ઉપર જો અસાલ્ટ થયેલ છે એ બાબતે પોલીસ તરફથી ફરિયાદ આપવામાં આવેલ છે. અને બીજા હાઈવે રોબરીની જે ફરિયાદ છે એ જેની માલ છે અને જે ટ્રક ડ્રાઈવર છે એની પણ બીજી ફરિયાદ લેવામાં આવશે. પોલીસ સમગ્ર મામલે દરેક ચીજ વસ્તુ ધ્યાને રાખીને તપાસ કરી રહ્યા છે. આમાં જે ટ્રક છે એની ડિટેલ અને બીજા જે આમાં 10 થી 12 માણસોની સંડાવેલા હોવાની જે હકીકત મળી રહ્યા છે તે અનુસંધાને તપાસ કરી રહ્યા છે. અને આમાં બંને ચાન્સીસ છે. એના પહેલાં જે સુપારી ચોરીની બનાવ બનેલ છે કેટલાક કેસીસમાં અહીંયા લોકલના પણ માણસો લોકલ એટલે ગુજરાતના પણ માણસોની ઇન્વોલ્વમેન્ટ મળેલ છે અને સાથે સાથે બહારની પણ માણસોની અમે આ દિવસે તપાસ ચાલુ છે. હજી તપાસના કામે ફરિયાદી તરફથી જ હજી એની કાઉન્ટિંગ ચાલુ છે બિલો અને બધા ચીજવસ્તુ મેચિંગ કરવાનું. કેમ કે એ જે ટ્રક ટ્રાન્સપોર્ટની છે અને અલગ અલગ જગ્યા અલગ અલગ ચીજવસ્તુ ઉતારતા ઉતારતા જાય છે એની પહેલાં એને સુરતમાં માલ ઉતરીને આવેલા હતા એટલે આમાં થોડુંક વાર લાગશે. પણ હવે થોડું ટૂંક સમયમાં એની કાયદેસર જો પણ આંકડે છે અમે તમને બતાવીએ. ડ્રાઈવર જે છે જે ટ્રકમાંથી ચોરી થઈ એ વખતે ડ્રાઈવર શું કરતો હતો? એ ટ્રક જે ડ્રાઈવર અને ક્લીનર છે એની અને ટ્રક જે છે એ પૂરી સોફિસ્ટિકેટેડ ટ્રક છે અને જ્યાં ડ્રાઈવરની ચેમ્બર છે અને આમ તો નોર્મલ તરીકે જાલીવાલી વિન્ડો હોય છે નેટ વિન્ડો પણ આ ટ્રકમાં એક કાચવાલી જેના કારણે બહારથી બિલકુલ અવાજ ના આવે એ રીતની વિન્ડો છે. સાથે સાથે એ ચોર લોકોએ પહેલી જે ગાડીથી ચોરી થયેલ છે આનાથી પૂરું ડીઝેલ પણ કાઢી લીધેલ છે તો એ પણ તમે સમજી શકાય કે ડ્રાઈવરના નીચેના ભાગે જ ડીઝેલ આવે ટેન્ક. તેમ છતાં કોઈ પણ જાતના અવાજ આવ્યા વગર આ ચોરી કરેલ છે અને ડ્રાઈવર અને ક્લીનર અંદર સૂતા હતા પણ ગ્લાસ સીલ્ડ હોવાના કારણે કદાચ અને થાકી ગયેલા હોવાના કારણે એ અનુસંધાને પણ અમારો તપાસ ચાલુ જ છે કે આમાં આના તરફથી કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ. દિવાળી